હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર ટુ ઓલ ઓફ યુ વન્સ અગેન આઈ વેલકમ યુ ઓલ ઇન માય સ્પીક ઇંગ્લિશ સેસન સો ફ્રેન્ડ્સ ઇન ધીસ સ્પીક ઇંગ્લિશ સેશન ઇન ધીસ ઇંગ્લિશ સેશન ટુડે વી આર ગોઇંગ ટુ હેવ અ બેંક ઓફ સેન્ટેન્સીઝ હા વાક્યોની એવી બેંક કે જે આપણને આપણા કન્વર્ઝેશનમાં વાતચીતમાં આપણી મદદ કરે Because nowadays, when we are on social media, let's say let's say you are on Facebook or let's say you are on Instagram or you are using any social media, you want your language English yes, everybody wants their communication language conversational language to be English so so in that direction, we are going to have our progress today so, ેટ્સ બિગીન વિથ ધેટ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ હાઉ ડૂ યુ નો દેટ હવે આ વાક્યનો પ્રયોગ આપણે ક્યારે કરીએ છીએ જ્યારે તમને કોઈ એવી માહિતી આપવામાં આવે કે જે તમને ખબર નથી વેન અ પર્સન ગીવ યુ ધેટ ઇન્ફોર્મેશન વિચ યુ ડોન્ટ નો એન્ડ યુ થિંક કે આ માહિતી એમની પાસે ક્યાંથી આવી હાઉ ડૂ યુ નો દેટ ઓકે લેટ્સ એ સમુલ somebody uh, will tell you the information about the vaccination and and tamil a vaccination in mahadevada vaccination so in that case you would say how do you know that How a you and a pachi a vekti na jawab from this newspaper or from this website or from this news all right so how do we know that tamil a kaveripodi that's the first word નેક્સ્ટ સેન્ટેન્સ ધેટ્સ અ ગુડ વન હવે ધેટ્સ અ ગુડ વન જ્યારે તમે કોઈ વાત કરતા હોય અને લોકોના સુજાવો માંગ્યા વેન યુ આસ્ક ફોર ઓપિનિયન વેન યુ આસ્ક અદર્સ ફોર ધર એડવાઇઝ વેન યુ આસ્ક ફોર અ સજેશન હવે અહીંયા તમને કોઈએ સારી સલાહ આપી ઇન એટ ધેટ મોમેન્ટ એ સમયે તમે એવું કહેશો દેટ્સ અ ગુડ વન અને લેટ સે યુ આસ્ક અ પીપલ ટાઈમ ક્વેશ્ચન તમે ઘણી વાર પ્રશ્ન પૂછતા હોય છો લોકોને અને તમને સરસ જવાબ મળ્યો તેમના તરફથી એટ ધેટ ટાઈમ યુ વુડ સે દેટ્સ અ ગુડ વન એ સરસ છે એ યોગ્ય છે એ સારો અભિપ્રાય છે નાવ લેટ સે યુ વોન્ટ સમ બડીઝ હેલ્ફ તમને કોઈની મદદની જરૂર છે જો તમે તો થેન્ક યુ કહો જ છો જો તમને મદદ મળે તો પરંતુ લેટ સે તમને જે મદદ જોઈતી હતી એની મદદ ના મળી ઇન ધેટ કેસ યુ વુડ સે થેન્ક યુ એની વે થેન્ક યુ એની વે લેટ સે યુ આર ગોઈંગ ટુ અ પ્લેસ તમે ક્યાંક જઈ રહ્યા છો એન્ડ લેટ સે યુ ડોન્ટ ફાઇન્ડ દેટ પર્ટિક્યુલર પ્લેસ તમને જગ્યા ના મળી એન્ડ યુ આસ્ક ફોર દેટ પર્ટિક્યુલર એડ્રેસ તમને સરનામા વિશે કોઈને પૂછ્યું એન્ડ ધેટ પર્સન ડોન્ટ નો કે સરનામું ક્યાનું છે ઇન ધેટ કેસ તમે એવું કહેશો થેન્ક યુ એની વે તમે ઊભા તો રહ્યા તમે કન્સર્ન તો બતાવ્યો ભલે એમને સરનામું ખબર નહોતું પણ તમને મદદ કરવાની શરૂઆત તમને કરી હતી રાઈટ એ મદદ ન કરી શક્યા દેટ ઇઝ અનધર પાર્ટ ઓકે સો હિયર વી વિલ યુઝ ધીસ સેન્ટેન્સ થેન્ક યુ એની વે ઓકે ના નેક્સ્ટ જ્યારે આપણે કોઈને કંઈ કામ આપ સોંપીએ છીએ વેન વી ગીવ એની વર્ક ટુ એની બોડી ક્યારે આપણે કોઈને કામ કોઈ સોંપીએ તો એ વ્યક્તિને આપણે થેન્ક યુ ઇન એડવાન્સ કહીએ છીએ શા માટે બિકોઝ વી હેવ દેટ ટ્રસ્ટ અને સામેવાળા વ્યક્તિના ઉપર આપણને વિશ્વાસ છે કે એ કામ પૂરું કરશે દેટ્સ વાય વી સે થેન્ક યુ ઇન એડવાન્સ તમને ખબર છે કે એ વ્યક્તિ કામ પૂરું કરશે યુ નો દેટ ધેટ દેટ પર્સન વિલ ડેફિનેટલી ફિનિશ યોર વર્ક ઓકે નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ નો વરીઝ કોઈ ચિંતા નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી લેટ સે તમે કોઈને કોઈ કામ સોંપ્યું અને કામ પૂરું ના થયું તો તમે At that moment, you would say, no worries. You would say, no worries. So, how do you know that? That's a good one. Thank you anyway. Thank you in advance. And no worries. the five sentences, use karvani situation, you practice this. And the more you practice, the more you will use them. Next, speak English session We have bank of

યુ આર નોટ શ્યોર અબાઉટ યોર વર્ડ્સ તમારા શબ્દો વિશે તમે શ્યોર નથી એ વખતે તમે સામેવાળા વ્યક્તિને કહો છો કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ મને સુધારજો જો મારી ભૂલ હોય તો એ વાતમાં ઓકે સો વેન યુ આર નોટ હંડ્રેડ પર્સન્ટ શ્યોર અબાઉટ યોર ઇન્ફોર્મેશન તમારી સૂચના માહિતી વિશે તમે જ્યારે સો ટકા ખાતરી ન હોય એટ ધટ ટાઈમ યુ વિલ સે કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ મને સુધારજો જો મારી ભૂલ હોય તો ડોન્ટ ટેક ઇટ ટુ હાર્ટ ओके डोंट टेक इट टू हार्ट हृदय पर नहीं लेता है बात से तुम्हारा वर्तन थी कोई कोईने कहीं खोटू लागी जाए एंड यू नेवर नो कि व्यक्ति ने कै खोटू लागी जाए इन लेट से योर वर्ड्स बाय योर बिहेवियर बाय योर प्रेजेंस सो एट दैट मोमेंट डोंट टेक इट टू हार्ट डोंट टेक इट टू हार्ट आ शब्द उपयोग वी कैन मेक अवर कन्वर्जेशन एंड अवर रिलेशन हेल्दी

इन दैट केस तब जी विचार धार्यू तू जो विचार्यू हतु यू ना था यू इस सिचुएशन में थी यू आउटकम ना मरियो एट दैट सिचुएशन यू विल से इट डजन मैटर कई मानतो नहीं चले करे तो चलता है एटीट्यूड शोज बाय इट डजन मैटर ओके नाउ नेक्स्ट सेंटेंस इज वेरी मच क्लोज टू अवर हार्ट फिंगर्स क्रॉस्ड

Asha. So, in this, our uh, speak English bank, let's add these five more sentences. Correct me if I am wrong. Don't take it too hard. I am sorry I didn't catch you. It doesn't matter. Fingers crossed. Next sentence, which we have to take, those are things happen. Just relaxed.

ટુ બોધર યુ સોરી ટુ બોધર યુ તમને તકલીફ બદલ હું માફી માગું છું બટ વિલ યુ ટેલ મી વેર ઇઝ ધીસ એડ્રેસ ઓકે કોઈ વ્યક્તિ એના કામમાં છે અને તમે ડિસ્ટર્બ કરી રહ્યા છો અને ત્યારે તમે એવું કહી શકો સોરી ટુ બોધર યુ મને માફ કરશો તમને તકલીફ આપી એ બદલ પણ મારે આ કામ છે સોરી ટુ બોધર યુ આઈ વિલ બી બેક સૂન ઓકે તમારે કોઈ અર્જન્ટલી કોઈ કામ માટે જવાનું થયું તમે જે કામમાં છો આઈને અધ જ ઓવર દેટ યુલ સે આઈ વિલ બી બેક સુન હું થોડી વારમાં પાછો આવું છું લેટ સે યુ આર ડુઈંગ યોર વર્ક તમે તમારું કામ કરી રહ્યા છો ઇન યોર ટીમ તમારી ટીમની અંદર કોઈ વ્યક્તિઓની સાથે અને તમને કોઈ અર્જન્ટ કોલ આવ્યો અને ત્યાં તમે કોલ નથી લઈ શકતા તો તમે બહાર જઈને કોલ લેવાના છો રાઈટ અને પછી પાછા આવશો સો ઓવર હિયર યુ વિલ યુઝ ધીસ સેન્ટેન્સ આઈ વિલ બી બેક સુન હું થોડી વારમાં પાછો આવું છું આઈ વિલ બી બેક સુન આઈ વિલ બી બેક સુન

તમારું કન્વર્ઝેશન ઉદ્ધતાઈપૂર્વક હોઈ શકે છે પોલાઇટ પણ હોઈ શકે છે નમ્રતાથી હોઈ શકે છે સો લેટ્સ ટેક સમ એક્ઝામ્પલ ઓફ ધીસ રૂડ વે ઉદ્ધતાઈથી વર્તન સામેવાળા ન ગમે તેવું વર્તન અસંસ્કારી વર્તન આપણે કહીએ તો આપણી ભાષામાં એન્ડ પોલાઇટ વે નમ્રતાથી કેટલું સરસ બોલ્યા એવી રીતે નાઉ લેટ્સ બિગીન અવર રૂડ વે એન્ડ પોલાઇટ વે સેશન ફ્રેન્ડ્સ ઇન ધીસ રૂડ વે એન્ડ પોલાઇટ વે સેશન वी आर गोइंग टू टॉक अबाउट सेंटेंस फर्स्ट सेंटेंस आई वोट अ पेन मारे पेन की जरूर है बट ए रूड वे थोड़ा उदताई थी बात करी ते जोरती बात करी पर पोलाइट वे में कई रीते कही तेरे आई वुड लाइक टू हैव अ पेन आई वुड लाइक टू हैव अ पेन मारे पेन की जरूर है जस्ट लाइक दैट सेंड मी द फोटोग्राफ्स તમે તમારા સામેવાળા વ્યક્તિના મોબાઈલમાંથી ફોટોગ્રાફ્સની જરૂર છે ડેટાની જરૂર છે ફાઇલની જરૂર છે કોઈ મૂવીની જરૂર છે સેન્ડ મી દેટ ફોટોગ્રાફ સેન્ડ મી દેટ મૂવી સેન્ડ મી દેટ ડેટા પણ ત્યાં તમે પોલાઇટલી કહી શકો વેન યુ આર નોટ ક્લોઝ ટુ દેટ પર્સન એ વ્યક્તિના ક્લોઝ નથી તમે યુ આર નોટ ધેટ મચ ક્લોઝ ટુ દેટ પર્સન ઓર દેટ યુ સે કુડ યુ સેન્ડ મી ધ ફોટોઝ કુડ યુ સેન્ડ મી ધ મૂવી કુડ યુ સેન્ડ મી ધી ડોક્યુમેન્ટ કુડ યુ સેન્ડ મી ધી ફાઇલ ઓકે સો ડિજિટલ યુગના જમાનામાં વેન વી વોન્ટ ડિજિટલ ડેટા ફ્રોમ સમ વન કોઈની જોડેથી આપણે ડિજિટલ ડેટાની જરૂર છે એટ ધ ટાઈમ વી કેન રિક્વેસ્ટટ પર્સન કુડ યુ સેન્ડ મી ધ ડેટા કુડ યુ સેન્ડ મી ધી ફાઇલ હવે તમે એવી જગ્યાઓ છો કે જ્યારે તમે કોઈ કામમાં વ્યસ્ત હોય અને તમે તમને કોઈની દખલગીરી નથી પસંદ ત્યાં તમે શું કહેશો લીવ ય લોન મને એકલો મૂકી દો ડોન્ટ ડિસ્ટર્બ મી એવું કહેશો ધીસ વુડ બી એ રૂડ વે પોલાઇટ વે શું હશે કુડ યુ ગીવ મી અ મોમેન્ટ થોડો સમય આપશો મને કુડ યુ ગીવ મી સમ ટાઈમ પ્લીઝ થોડોક સમય મને આપશો ઓકે સો દિસ ઇઝ પોલાઇટ વે જસ્ટ લાઈક દેટ ટેલ મી વેન યુ આર ફ્રી મને જણાવો તમે જ્યારે નવરા હો ત્યારે પોલાઇટલી પણ તમે કહી શકો નો મને જણાવજો વેનેવર યુ આર અવેલેબલ તમે જ્યારે કામમાંથી મુક્ત થઈ જાવ બધા જ કામમાંથી ત્યારે મને જણાવજો મી નો વેનએવર યુ આર અવેલેબલ તમે જ્યારે કામમાંથી મુક્ત હોય કોઈ કામ જ્યારે ના હોય ત્યારે મને જણાવજો એવી જ રીતે ફ્રેન્ડ્સ યુ આર રોંગ ઘણી વાર એવું બનતું હોય છે કે તમને નાપસંદ વાત ના પસંદ બિહેવિયર થતું હોય છે એટ ધ ટાઈમ વી ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ અવર રિલેશન આપણે રિલેશન નથી બગાડવા માગતા સાંભળવાળા વ્યક્તિ જોડે વી ડોન્ટ વોન્ટ ટુ બ્રેક અવર રિલેશન પણ આપણે તરત કહી દઈએ યુ આર રોંગ તો ખોટો છે તમે ખોટા છો બટ વી કેન સે ધીસ આઈ થિંક યુ માઇટ હેવ મિસ્ટેકન મને એવું લાગે છે કે તમે અહીંયા ભૂલ કરી છે ઓકે આઈ થિંક યુ માઇટ હેવ મિસ્ટેકન સરસ પોલાઇટ વે ફ્રેન્ડ્સ નાઇન્ટી પર્સન્ટ અવર રિલેશન જે આપણા જે છે એ સ્પોઇલ થતા હોય છે બિકોઝ ઓફ અવર લેંગ્વેજ અવર રૂડ લેંગ્વેજ મસ્ટ પ્રોબેબલી સો લેટ્સ એડોપ્ટ ધીસ પોલાઇટ વે ઓફ કન્વર્ઝેશન ટુ મેક અ રિલેશન હેલ્ધી વિથ અધર્સ જેમ કે દેટ્સ અ બેડ આઈડિયા તમને કોઈ એ સુજાવ આપ્યો અને તમે તરત તેને મોઢા પર કહી દીધું દેટ્સ અ બેડ આઈડિયા પણ તમે એવું પણ કહી શકો પોલાઇટલી આઈ એમ નોટ શ્યોર દેટ્સ અ ગુડ આઈડિયા મને નથી લાગતું કે એ યોગ્ય વિચાર છે

મે આઈ નો વોટ ડુ નીડ હું જાણી શકું તમને શું જોઈએ છે તો અહીંયા આપણે વોન્ટને નીડ સાથે રિપ્લેસ કર્યું અને મે આઈ નો શું હું જાણી શકું એવું પૂછ્યું તો સામેવાળા વ્યક્તિની સાથે આપણે કન્સર્ન આપણું કન્સર્ન બતાવ્યું કે એમને જે જોઈએ છે એમાં તમે એમની મદદ કરશો નેક્સ્ટ કેન આઈ ગો નાવ હવે હું જઈ શકું ઘણી વાર એવું બનતું હોય કે આપણે કોઈ કામ કરતા હોય અને એ કામ પતી ગયું અને તમે ત્યાંથી નીકળવા માંગો છો ઓવર દે રીડ સે હવે હું જવું હવે હું જવું હતી પણ વી કેન રિપ્લેસ ધીસ સેન્ટેન્સ વિથલાઈટ વે મે આઈ ટેક યોર લીવ શું હું તમારી રજા લઈ શકું મે આઈ ટેક યોર લીફ શું હું તમારી રજા લઈ શકું નેક્સ્ટ રૂડવે નો એમ નોટ કમિંગ ઘણી વાર એવું બનતું હોય કે તમારે કોઈ જગ્યાએ ન જવું હોય તમે સામેવાળા વ્યક્તિને કહી દીધું નો આઈ એમ નોટ કમિંગ બટ પોલાઇટ વે તમે સામેવાળા વ્યક્તિને નકાર કરીશ નકાર કરી શકો કઈ રીતે આઈ એમ અફ્રેડ બટ આઈ કાન્ટ કમ ઓકે મને તમને બતાવતા ખચકાટ અનુભવ આવે છે પણ હું નહીં આવી શકું આઈ એમ અફ્રેડ બટ આઈ કાન્ટ કમ ઓકે આઈ એમ અફ્રેડ બટ આઈ બટ આઈ કાન્ટ કમ સો ફ્રેન્ડ્સ In this happy learning session, we have collected our sentence bank which we can use in our conversation and we can make our conversation style and way of conversation beautiful and let's adopt this polite way of conversation to make our conversation healthy because we all want that our relations, sara rahe and our first impression, the language have speak it would be last impression for that person so let's adopt this polite way rather than rude way rude way let's accept this polite way of talking and j example apne session have session shabdo let's practice them because friends when finally when you get a time to એટેન્ડ ધીસ સેશન આ સેશન તમે સાંભળો છો જુઓ છો અને જે જેમાંથી આપણે શીખીએ છીએ વેન યુ પ્રેક્ટિસ મોર ઇટ વિલ ગીવ યુ રિઝલ્ટ ડેફિનેટલી પ્રેક્ટિકલી તમારે જ્યારે આ સેન્ટેન્સનો બધા સેન્ટેન્સીસ જે આપણે શીખ્યા એમનો ઉપયોગ કરશો ત્યારે ધીસ વુડ બી બેનિફિશિયલ ફોર યુ સો ફિંગર્સ ક્રોસ્ડ આશા રાખું છું દેટ યુ ગેઝ વિલ પ્રેક્ટિસ ધીસ સેન્ટેન્સ વિથ દેટ હોપ વન્સ અગેન વી વીલ મીટ યુ આઈ વિલ કેચ યુ અપસૂન Thank you very much. Om namah shivay.